આજના વિડિયો લેક્ચર ની અંદર આપણે ઉદાહરણ નંબર જે છે એ આપણે 3 થી જોવાના 3 4 5 જેને 5 6 7 8 આટલા જે છે આજે જોવાના છે વિદ્યાર્થી મિત્રો આપણે ગયા બે વિડિયો લેક્ચર ની અંદર સમાંતર શ્રેણી જે છે કોને કહેવાય શ્રેણી જે છે તમને આપી હોય પણ એ સમાંતર છે કે નહીં એ કઈ રીતે તમારે નક્કી કરવી એ આપણે જોયું સ્વાધ્યાય જે 5.1 જે છે એની અંદર આપણે એક વસ્તુ જોઈ છે કોઈ પણ શ્રેણી આપી હોય તો એ સમાંતર છે કે નહીં તે નક્કી કઈ રીતના કરવું ત્યાર પછી જે છે એ શ્રેણી જો સમાંતર હોય તો એની પછીના ત્રણ પદો આપણે કઈ રીતના લખવા એ પણ આપણે જોયું અને એની અંદર આપણે ડીશ કઈ રીતના શોધવો એ પણ આપણે જોયું હવે આજે જે છે આપણે સમાંતર શ્રેણીનું n મો પદ એટલે કે કોઈ પણ શ્રેણી જે છે એનું ત્રીજું પદ ચોથું પદ પાંચમું પદ જો એ સમાંતર શ્રેણી હોય તો તમે એનું કોઈ પણ પદ શોધી શકો છો તમને ત્રણ થી ચાર પદો આપી દીધા હોય અને કીધું હોય કે આપેલ શ્રેણી જે છે સમાંતર શ્રેણી છે તો સમાંતર શ્રેણી જે છે એનું તમને 10મું પદ 20મું પદ તમને પણ શોધવાનું કે અંતે આપણે જોયેલું છે ગયા વિડિયો લેક્ચરમાં તો દરેક વિદ્યાર્થી મિત્રોને એ પણ ખ્યાલ છે કે કોઈ પણ સમાંતર શ્રેણી જે છે એ આપી હોય તો એનું વ્યાપક સ્વરૂપ જે છે કયું છે તો કે a a plus d a plus 2d a plus 3d a plus 5d એ રીતે એનું વ્યાપક સ્વરૂપ છે તો આપણે વિદ્યાર્થી મિત્રો એક સૂત્ર પણ જોયું કે કોઈ પણ શ્રેણીનું nમું પદ શોધવું કોઈ પણ શ્રેણી જે છે એનું તમારે જો nમું પદ શોધવું હોય કોઈ પણ સમાંતર શ્રેણીનું nમું પદ શોધવું હોય tn અથવા એને જે છે એ આપણે an કહીએ છીએ અથવા આપણે એને લાસ્ટ પદ l પણ કહેવામાં આવે છે એટલે કે કોઈ પણ શ્રેણીનું જે છે વિદ્યાર્થી મિત્રો nમું પદ જોઈએ અથવા એને tn કહેવાય an કહેવાય અથવા એને લાસ્ટ પદ l પણ વડે પણ સંજ્ઞા દર્શાવવામાં આવે છે તો આપણે આ રીતે લખી શકીએ a n 1 d એટલે કે પ્રથમ પદ વત્તા જે એક પદ જે છે એનાથી ઓછું લેવાનું દાખલા તરીકે તમને અહીંયા આગળ 10મું પદ કીધું હોય તો a વત્તા 10 માઇનસ 1 એટલે કેટલા થશે તો કે 9 9 d 10 વત્તા 1 અહીંયા આગળ તમે જે છે tn બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d આપણે 10મું કીધું 99 કીધું 98 કીધું જે તમને જેટલામું પદ કીધું હોય એના કરતાં તમારે ઓછું પદ લેવાનું એટલે એ જે છે એને ગુણ્યા તમારે d ને એમાં તમે જો પ્રથમ પદ નાખી દો તો તમને a પદ મળી જશે ઉદાહરણ તરીકે જે છે તમને આજે તમને ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ સૌપ્રથમ આપણે રકમ કઈક આ મુજબ છે સમાંતર શ્રેણી 2 7 12 નું 10મું પદ શોધો આપણને જે છે શ્રેણી આપેલી છે ચોપટ કરી દીધેલું છે આપેલ શ્રેણી જે છે સમાંતર શ્રેણી છે રકમ ની અંદર જ કહી દીધું છે એટલે આપણે કઈ હવે આનું ડી ચેક કરવા બેઠશું નહીં તેમ છતાં જે છે આપણે જોઈ શકીએ છીએ કે 7 માંથી 2 જાય તો કેટલા વચ્ચે તો કે +5 12 માંથી જે છે 7 જશે તો કેટલા વચ્ચે તો કે +5 તો આપેલ શ્રેણી જે છે સમાંતર શ્રેણી છે હવે એનો આપણને એમ કીધું છે કે લોકોએ કે 10મું પદ શોધો 10મું પદ તમારે શોધવાનું છે તો સૌપ્રથમ આપણે આ દાખલો ગણીએ તો અહીંયા આગળ લખીએ કે આપેલ સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ કે જેને આપણે સંજ્ઞા જે છે એ વડે દર્શાવીએ પ્રથમ પદ આપણે કેવું છે તો કે બે પ્રથમ પદ જે છે આપણે શું છે તો કે બે હવે આપણે લઈએ સામાન્ય તફાવત ડી આપણે દરેકને ખ્યાલ છે બીજા પદમાંથી જે છે પ્રથમ પદ બાદ કરો એટલે તમને સામાન્ય તફાવત ડી મળે અથવા આપણે એને આ રીતે પણ દર્શાવી શકીએ કે a2 એટલે 7 - 2 તો આપણો ડી જે છે કેટલો આવશે તો કે +5 હવે આપણને રકમ ની અંદર કહી દીધું છે કે આપેલ શ્રેણી જે છે સમાંતર શ્રેણી છે તો આપણે હવે ખોટા ડી ચેક કરવા પડશે નહીં સીધું આપણે ડાયરેક્ટ સૂત્ર મૂકીએ સૂત્ર જે છે આપણી પાસે છે તે કે કોઈ પણ શ્રેણીનું n મું પદ શોધો હવે અહીંયા આગળ n મું કેટલા જે છે આપણને કહી દીધું છે કેટલા મું પદ શોધો તો કે 10મું પદ આપણે શોધવાનું છે તો અહીંયા આગળ આપણે લખી શકીએ કે આપેલ સમાંતર શ્રેણીનું 10મું પદ આપેલ શ્રેણીનું 10મું પદ હવે તમે આ રીતના સૂત્ર પણ લખો tn બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d n કેટલા જે છે એ તમને પદ કે 10મું પદ એ તમારું કયું હશે તો તમે અહીંયા આગળ n દેખાય અહીંયા આગળ લખો તો t10 બરાબર a વત્તા 10 માઇનસ 1 ઇન્ટુ d
आपने दरेक ने ख्याल a बनता 10 मत 1 जैसे तो कितना जैसे तो 9d तो विद्यार्थी मित्रों आ वस्तु जे छे એ તમને લગતા ડાયરેક્ટ આવડતી હોવી જોઈએ દાખલા તરીકે તમને અહીંયા આપણે 15 નું પદ તો દરેક વિદ્યાર્થી મિત્રો ને એક લગતા આવતું હોવું જોઈએ કે કોઈ પણ શ્રેણી નું 15 નું પદ એટલે a 1 ઓછું લેવાનું એટલે કેટલા થશે તો કે 14d અહીંયા આપણે જે છે આપણે 10 નું કીધું તમે જોઈ શકો છો અહીંયા કે a શું આવ્યું તો કે 9d તો હવે આપણે દરેક ને ખ્યાલ છે કે આપણી પાસે a પણ છે અને d પણ છે અને આપણે જે છે એ કિંમત મૂકીએ એટલે આપણને શ્રેણી નું 10 નું પદ મળી જશે લખીએ અહીંયા કે t 10 આને જે છે એ વચાય કઈ રીતના તો કે 10 નું પદ 10 નું પદ a વત્તા 9d a કેતા પ્રથમ પદ જે છે આપણી પાસે છે 2 વત્તા 9 d કેતા જે છે કેટલા છે 5 2 વત્તા 9 5 45 45 ને 2 કેટલા થશે તો કે 47 તો આપેલ શ્રેણી જે છે તેનું 10 નું પદ વિદ્યાર્થી મિત્રો જે છે કેટલા થશે તો કે 47 તે જ આપણે નીચે લખીએ આપેલ સમાંતર શ્રેણીનું 10 નું પદ 47 છે આપેલ શ્રેણી જે છે એનું 10 નું પદ જે છે કેટલું છે તો કે 47 છે તો આવા દાખલા જે છે વિદ્યાર્થી મિત્રો ઘણીવાર એક માર્કમાં એ લોકો પૂછે છે કે તમને કોઈ સમાંતર શ્રેણી આપ્યું હોય એનું તમને 10 નું 15 નું 20 નું 25 નું કોઈ પણ પદ તમને પૂછે શ્રેણી જે છે ખાલી સમાંતર હોય તો તમે એનું કોઈ પણ પદ તમે શોધી શકો છો શરત ખાલી એટલે કે જે પદ તમને શોધવાનું કીધું હોય એમાંથી તમારે ઓછો કરી અને 1 d + a તમે કરી નાખો એટલે શ્રેણી તમને 10 નું પદ 25 નું પદ 30 નું પદ જે તમે કીધું હશે તમને મળી જશે ત્યાર પછીનું ઉદાહરણ આપણે જોઈએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ નંબર 4 જોઈએ રકમ કે આ મુજબ છે સમાંતર શ્રેણી આપણને આપી દીધી છે કે 21 18 15 નું q પદ માઈનસ 81 હશે વળી કોઈ પદ 0 હશે સહકારણ જવાબ આપણને જે છે અહીંયા આગળ તમે જોઈ શકો છો રકમ ની અંદર શબ્દ વાપર્યો છે સમાંતર શ્રેણી તો એનો મતલબ આપણને જે આ શ્રેણી આપી છે રકમ ની અંદર એ સમાંતર શ્રેણી છે આપણે કોઈ ખોટો d ચેક કરવાનો રહેતો નથી હવે એને કીધું છે કે નો કોઈ પદ માઈનસ 81 હશે એવો આપણને પ્રશ્ન પૂછ્યો છે સૌપ્રથમ આપણે આ પહેલા પ્રશ્ન પર ડિસ્કશન કરીએ કે 21 18 અને 15 નું ક્યુ પદ માઈનસ 81 હશે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આવા પ્રકારના પ્રશ્નો આવે ત્યારે તમારે હંમેશા જે છે એક એવી ધારણા કરવાની હવે હું અહીંયા આગળ ધારણા કરી લઉં કે આપેલ શ્રેણી જે છે એનું n મું પદ એટલે કે છેલ્લું પદ જે છે એ મારું 81 હશે માઈનસ 81 હશે એવી હું કંઈક ધારણા કરીને દાખલો આપો ગણું છું એટલે સૌપ્રથમ જ્યારે પણ તમને આવા પ્રશ્ન પૂછાય કે આપેલ સમાંતર શ્રેણીનું કોઈ પદ ખાલી જગ્યા હશે ત્યારે તમારે જે છે આવા પ્રકારની ધારણાથી તમારે દાખલા ગણો કે આપેલ પદ જે છે એક શ્રેણીનું કોઈ છેલ્લું પદ એટલે કે અંતિમ પદ છે એટલે એ તમારે દાખલો ગણવાનો રહેશે તો અહીંયા આગળ જે છે એ હું એ મુજબ દાખલો ગણું છું સૌપ્રથમ હું એક ધારણા કરું કે ધારો કે આપેલ સમાંતર શ્રેણીનું n ઉપર છેલ્લું પર માઈનસ 81 છે આવી મેં એક વિદ્યાર્થી મિત્રો ધારણા કરી કે આપેલ શ્રેણી જે છે એનું છેલ્લું પદ જે છે એ માઈનસ 81 જે છે એક મેં ધારણા કરી હવે હું આખો દાખલો ગણું છું હવે આની અંદર જે છે આપણે a અને d ની જરૂર પડશે એટલે કે પ્રથમ પદ અને સામાન્ય તફાવત તો આ જે શ્રેણી આપી છે એના પરથી ઉપરના પ્રથમ પદ અને સામાન્ય તફાવત જોઈએ તો સૌપ્રથમ આપણે લખીએ કે આપેલ સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ a આપણે દરેકને દેખાય આવે છે કેટલું છે તો કે 21 પ્રથમ પદ જે છે કેટલું છે તો કે 21 ત્યારબાદ આપણે લઈએ વિદ્યાર્થી મિત્રો સામાન્ય તફાવત d તો કે d કઈ રીતે મળશે તો કે બીજા પદમાંથી પ્રથમ પદ તમે બાદ કરો એટલે તમને d મળશે બીજું પદ જે છે એ માં શું છે તો કે 18 માઈનસ પ્રથમ પદ જે છે કેટલું છે તો કે 21 18 માંથી જે છે એ તમે 21 કાઢો એટલે તમને દરેકની ખ્યાલ છે કેટલો જવાબ આવશે માઈનસ 3 અહીંયા આગળ તમે જોઈ શકો છો મારો સામાન્ય તફાવત એટલે કે કોમન ડિફરન્સ જે છે એ આવ્યો મારે માઈનસ 3 હવે દાખલાની અંદર મેં ધારણા તો એવી કરી લીધી છે ધારો કે આપેલ સમાંતર શ્રેણીનું n મું પદ એટલે કે છેલ્લું પદ જે છે એ માઈનસ 81 છે એ પ્રમાણે જે છે એ મારે દાખલો ગણવાનો છે ત્યારે આપણે ખાલી પહેલા પ્રશ્ન પૂરતી વાત કરી છે કે q પદ માઈનસ 81 હશે તો અહીંયા આગળ જે છે હવે આપણે લખીએ કે સૂત્ર આપેલ
श्रेणी n ऊपर माइनस 81 होवाथी माइनस 81 होते आपको सूत्र लिखे tn अथवा an न थाय a बत्ता n माइनस 1 इनटू d tn કેતા વિદ્યાર્થી મિત્રો આપણે દરેક ને ખ્યાલ છે કે tn કહેવાય an કહેવાય અથવા l પણ કહેવામાં આવે છે કે જેનો ગુજરાતી થાય છે કે n ઉપર અથવા છેલ્લું પદ તો જે છે આપણે રકમ કેન્દ્ર જે અમે ધારણા કરી દીધી છે કયું છે તો કે માઈનસ 81 તો tn બરાબર જે છે તો કેટલા લખું છું કે માઈનસ 81 ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થશે કે સાહેબ આ tn એટલે કે છેલ્લું પદ જે છે માઈનસ 81 કેમ લખ્યું તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા આગળ જોઈ શકો છો મેં સૌપ્રથમ દાખલાની અંદર ધારણા જેવી કરી છે આપેલ સમાંતર શ્રેણીનો આલ્કમ ની અંદર કીધું છે કે માઈનસ 81 હશે તો એમાં ધારણા કરી દીધી કે આ આપેલ શ્રેણીનો જે છે છેલ્લું પદ કદાચ માઈનસ 81 હશે એવું ધારીને આપણો દાખલો ગણો છો તો અહીંયા આગળ જે છે tn બરાબર a વત્તા n માઈનસ 1 ઇન્ટુ d તો અહીંયા આપણે tn બરાબર કેટલા લખ્યા તો કે માઈનસ 81 પછી તો કે a a કે તો પ્રથમ પદ આપણને આપી દીધું છે કેટલું છે 21 વત્તા n આમનું n માઈનસ 1 d કે તો સામાન્ય તફાવત આપણને આપ્યો છે માઈનસ 3 માઈનસ 3 સાદરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો માઈનસ 81 પ્લસ અહીંયા આગળ આપણે માઈનસ 3 નો અંદર ગુણાકાર કરીએ એટલે માઈનસ 3n પ્લસ 3 માઈનસ 81 બરાબર 21 માઈનસ 3n પ્લસ 3 માઈનસ 81 બરાબર 21 ને 3 એટલે થશે તો કે 24 3 માઈનસ 81 અને 24 જે છે એ બરાબર ની ડાબી બાજુ લાવો એટલે માઈનસ 24 બરાબર માઈનસ 3 માઈનસ માઈનસ પ્લસ 81 અને 24 આ બંનેનો હું સરવાળો કરું એટલે 4 ને 1 5 અને 8 ને 2 એટલે થશે 10 મોટા પ્રતિની સંખ્યા માઈનસ 81 બરાબર માઈનસ 3 માઇનસ માઇનસ બંને સેટ થી બે થશે એટલે 105 અને એના છેદમાં આવશે 9 બરાબર n 105 એને ભાગ્યા તમે જો વિદ્યાર્થી મિત્રો 3 કરો 105 ભાગ્યા 3 એટલે આપણે ભાગાકાર કરીએ 105 ભાગ્યા 3 3 3 9 1 5 3 5 15 0 અહીંયા આગળ તમે જોઈ શકો છો ભાગાકાર કર્યો આપણને કેટલા આવ્યા 5 અહીંયા આગળ આપણે કહી શકીએ કે આપેલ શ્રેણી જે છે એનું 35મું પદ આપેલ શ્રેણી જે છે એનું 35મું પદ એટલે કે છેલ્લું પદ જે છે એ માઈનસ 81 હશે એટલે કે n બરાબર 35 એટલે કે આપેલ શ્રેણી જે છે એની અંદર 35 પદ હશે હવે અહીંયા આગળ જે છે હવે આપણે બીજો પ્રશ્ન કે આવો પૂછો છે કે વળી કોઈ પદ 0 હશે અહીંયા આગળ આપણને શ્રેણી આપી છે 21 18 15 તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ શ્રેણી જે છે એ એકાંતરે જે છે ઘટતી જાય છે પેલા 21 છે પછી 18 છે પછી 15 છે હવે સામાન્ય તફાવત તમે દરેક જોયો છે કેટલો છે તો કે માઈનસ 3 21 18 15 એટલે કે માઈનસ 3 3 નો ઘટાડો થતો જાય છે તો આપણે મોઢે પણ જોઈ શકીએ છીએ કે આનો કયું પદ 0 હશે એમ છતાં જે છે આપણે ગાણિતિક ભાષાની અંદર એની ગણતરી કરી દર્શાવી પડશે તો પ્રશ્ન કે આવો પૂછો છે કે વળી કોઈ પદ 0 હશે તો અહીંયા આગળ જે છે એવું કે એવી ગણતરી કરું કે આપેલ શ્રેણી જે છે એનું છેલ્લું પદ જે છે એ બરાબર 0 લઈ લો એટલે કે tn બરાબર જો 0 લઈ લો તો મને ખ્યાલ આવશે કે આપેલ શ્રેણીનું કયું પદ જે છે એ શૂન્ય થશે તો અહીંયા હું આ રીતે લખી શકું કે tn બરાબર 0 હવે શું કરવા લખું તો કે કોઈ પદ જે છે એ 0 થશે કે નહીં તો મેં ધારણા કરી કે ભાઈ આપેલ શ્રેણી જે છે એનો બરાબર હું 0 લખી શકું કારણ કે n જે છે કોઈ શું છે તો કે ધન પૂર્ણાંક સંખ્યા છે તો હવે અહીંયા આગળ આપણને સૂત્ર જે છે દરેક નિકાલ છે a વત્તા n માઈનસ 1 ઇન્ટુ d બરાબર 0 એ કેતા પ્રથમ પદ જે છે કેટલા છે તો કે 21 વત્તા 18 n માઈનસ d એટલે માઈનસ 3 બરાબર 0 21 માઈનસ 3n પ્લસ 3 બરાબર 0 21 ને 3 વિદ્યાર્થી મિત્રો કેટલા થશે તો કે 24 અને 24 માઈનસ 3n બરાબર 0 24 બરાબર જે છે એ 3 સાદરૂપ આપીએ તો 24 ભાગ્યા 3 બરાબર 3 તો 8 3 24 તો n બરાબર જે છે કેટલા થશે તો કે 8 તો કહી શકું કે આપેલ શ્રેણી જે છે એનું 8 નું પદ જે છે કેટલું થશે તો કે 0 છે તો ઘણી વાર જે છે આ ગણતરી ન કરો અથવા આપણો રોજિંદા જીવનનું ગણિત તમે વાપરો તોય તમને ખબર પડે કે આપેલ શ્રેણી જે છે એ ધીમે ધીમે
ઘટતી જાય છે એટલે કે 3 3 નો ઘટાડો થતો જાય તો તમે જોઈ શકો છો સૌપ્રથમ પ્રથમ પદ છે 21 પછી જે છે 3 ઘટી જાય તો કેટલા થાય છે તો કે 18 પછી તો કે 15 થાય છે પછી આમાંથી તમારે 3 બાદ કરો 15 માંથી તમે જે છે એ તમારે જોવાનું છે કે 3 3 નો ઘટાડો થતો જાય એટલે 12 આવશે પછી જે છે કેટલા આવશે 9 આવશે પછી તો કે 6 આવશે પછી 3 આવશે પછી 0 આવશે પછી તો કે -3 આવશે આ રીતના જે છે એ તમે જોઈ શકો છો અહીંયા આગળ હવે 1 2 3 4 5 6 7 અને 8 એટલે કે આ સ્લાઇડનું આઠમું પદ તમે જોઈ શકો છો 0 આવી ગયું અહીંયા n બરાબર જે છે શું આવી ગયું છે 8 આવી ગયું છે ફરીવાર જે છે વિદ્યાર્થી મિત્રો દાખલો જોઈએ સૌપ્રથમ દાખલાની અંદર આપણે કયું પદ -81 હશે તો મેં એક ધારણા કરી આપેલ શ્રેણી જે છે એનું n નું પદ એટલે કે છેલ્લું પદ જે છે -81 છે તે પ્રમાણે ધારણા કરી એટલે કે પ્રથમ પદ અને સામાન્ય તફાવત બે મેળવી લીધા ધારણા મુજબ જે છે દાખલો કરીએ એટલે n બરાબર 5 લઈશું એટલે કે આપેલ શ્રેણી જે છે એનું છેલ્લું પદ જે છે એ -81 જે આ જે છે n એ પદનો ક્રમ બતાવે છે અહીંયા આગળ જે છે n બરાબર 35 અહીંયા આગળ આ જે છે પદ દેખાડે છે કે -81 હશે અહીંયા આગળ પછી જે છે પૂછ્યું છે કોઈ પણ 0 હશે તો અહીંયા આગળ મેં એવી ધારણા કરી કે આપેલ શ્રેણી જે છે એના બરાબર મેં શું રાખી દીધું છે તો કે 0 હવે દાખલો જે છે એની અંદર આપણે કિંમત મૂકી સૂત્ર a(n-1)d કિંમત મૂકી એટલે n બરાબર મને 8 તેમ છતાં જે છે તમે આવી રીતના પણ ગણતરી કરી શકો છો 21 18 12 9 6 3 અને 0 કારણ કે સામાન્ય તફાવત જે છે શું છે તો કે -3 એની પછીનું ઉદાહરણ જોઈએ આપણે ત્યાર પછીનું વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર આપણે 5 જોઈએ એની અંદર રકમ કઈક આ મુજબ છે કે જેનું ત્રીજું પદ 5 અને સાતમું પદ 9 હોય તેવી સમાંતર શ્રેણી શોધો ખાસ વિદ્યાર્થી મિત્રો આવા દાખલા જે છે તમારે એક્સરસાઇઝ 5.2 ની અંદર પણ ગણવાના આવશે તો આવા દાખલા જે છે ક્યારે આવે તો કે તમે જે છે એ કોઈ પદ ઉપરથી ડાયરેક્ટ તમે જે છે લખી શકતા હોય તો તમે આરામથી આવા દાખલા સોલ્વ કરી શકો છો કઈ રીતના તો કે આ સૂત્રની અંદર આપણે હમણાં કીધું કે કોઈ પણ શ્રેણીનું 10મું પદ તો તમે આમ બોલી શકતા હોય જો કે a+9d તો આ દાખલા જે છે આરામથી તમને આવડે હવે અહીંયા આગળ જે છે તમે જોઈ શકો છો જેનું ત્રીજું પદ 5 ત્રીજું પદ 5 એટલે આપણે સાંકેતિક ભાષામાં આપણે આ રીતના લખી શકીએ કે આપેલ શ્રેણીમાં ત્રીજું પદ એટલે આને આપણે સાંકેતિક ભાષામાં લખવું હોય તો t3 અને પૂરું હોય ત્રીજું પદ તો t3 અથવા હું બોલાય તો કે a3 t3 અથવા a3 ત્રીજું પદ એટલે કે t3 બરાબર જે છે રકમની અંદર આપણને આપી દીધું કેટલા આપી દીધા છે 5 અને આપણને બીજું પણ એક આપી દીધું છે સાતમું પદ t7 બરાબર જે છે કેટલા આપણને આપી દીધા છે 9 હોય તે સમાંતર શ્રેણી શોધો કોઈ પણ સમાંતર શ્રેણી બનાવી અથવા કોઈ પણ શ્રેણી જે છે બનાવી હોય તમારે સમાંતર શ્રેણી તો એની માટે તમારે બે વસ્તુની રિક્વાયરમેન્ટ પડે છે એક તો પ્રથમ પદ અને એક જે છે એ સામાન્ય તફાવત d તમે જે છે શ્રેણીની શરૂઆત જે છે એટલે કે પ્રથમ પદ તમને ખબર હોય અને જે નિશ્ચિત સંખ્યા તમારે દર વખતે બીજા પદની અંદર ઉમેરવામાં આવે છે આ બે વસ્તુ જો તમને ખબર હોય તો તમે આરામથી એની સમાંતર શ્રેણી જે છે એ બનાવી શકો અહીંયા આગળ આપણને રકમની અંદર કાઈ a અને d તો આપ્યા નથી પણ આવો કઈક સ્વરૂપ મેં પૂછે છે કે જેનું ત્રીજું પદ 5 એટલે એને મેં સાંકેતિક ભાષામાં લખ્યું t3 બરાબર 5 અને સાતમું પદ 9 એટલે t7 બરાબર જે છે એટલા લખ્યું તો કે 9 હવે આને જે છે એનો ઉકેલ એટલે મને a અને d મળે તો આપેલ શ્રેણી જે સમાંતર શ્રેણી હું લખી શકું છું હવે t3 એટલે દરેક વિદ્યાર્થી મિત્રો જે છે એક ખાસ આ લખી શકતા હોવો જોઈએ કે કોઈ પણ શ્રેણીનું ત્રીજું પદ એટલે a+2d એક આપણે કીધેલું છે જો અહીંયા 3 આપ્યા હોય તો એક ઓછું લેવાનું એટલે કેટલા લખવાનું 2d બરાબર જે છે તમને દરેક ખ્યાલ છે કેટલા છે તો કે 5 અહીંયા આપણે જે છે આને કહી દઈએ સમીકરણ નંબર 1 અહીંયા આપણે જે છે 7 કીધા છે અહીંયા આપણે ઓછું લઈએ તો આપણે આ રીતે લખે a+ હું લખાય તો કે 6d બરાબર 9 તો a+ જે છે એ શું લખાય છે તો કે 6d+9 આ જે છે એ શું છે તો કે સમીકરણ નંબર તમારું બીજું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 3 જે છે દ્વિચલ સુરેખ સમીકરણ એની અંદર તમે લોપની રીત આદેશની રીત અને ચોપડી ગુણાકારની રીત કોઈ પણ જે છે એ ચલને તમારે કિંમત મેળવવી હોય તો તમે એને આ ત્રણ રીતે તમે ઉકેલી લઈ શકો છો અહીંયા આગળ જે છે તમે ચોપડી ગુણાકારની રીત લોપની રીત આદેશની રીત કોઈ પણ રીત તમે કરો એટલે તમને a અને d મળે છે તો કોઈ ચોખવટ નથી કે આ રીતે તમારે કરી શકો છો અહીંયા આગળ જે છે આપણે લોપની રીતે આ દાખલાને જો જોઈએ તો અહીંયા આગળ કરીએ કે સમીકરણ 1 અને 2 ને લોપની રીતે
ઉકેલ લોકે રીતે ઉકેલવા માટે દરેકને ખ્યાલ છે કે a વત્તા 2d બરાબર 5 અને a વત્તા 6d બરાબર 9 એક ચલ જે છે સરખો હોવો જોઈએ અહીંયા આગળ આપણી પાસે a સરખો છે એટલે a વત્તા અહીંયા આગળ લખ્યા છે 2d બરાબર 2d બરાબર 5 અને a વત્તા 6d બરાબર જે છે કેટલા થશે 9 તમે લોકે રીતે છે એ ઉકેલો એટલે અહીંયા આગળ તમારે નિશાની ચેન્જ કરવી પડશે નિશાન ચેન્જ કરો આ બે ઉડી જશે પ્લસ માઇનસ 2d અને -6d એટલે તમારે જે છે અહીંયા આગળ વધશે -4d 5 અને -9 એટલે કેટલા આવશે તો કે -4 આ બંને જે છે માઇનસ માઇનસ ઉડી જશે d બરાબર જે છે 4 ના છેદમાં 4 4 4 ઉડી જશે એટલે કેટલા આવશે તો કે d બરાબર 1 તમે કહી શકો છો કે આ બંને સમીકરણને ઉકેલ એટલે આપણને d બરાબર કેટલો મળે તો કે 1 હવે આ d જે છે 1 મળ્યા એની કિંમત તમે કોઈ પણ સમીકરણની અંદર મૂકો તો તમને a મળે જ છે d બરાબર 1 સમીકરણ 1 માં મૂકતા a વત્તા 2d બરાબર 5 a વત્તા 2 d કહેતા જે છે a બરાબર 5 a વત્તા 2 બરાબર 5 a બરાબર 5 માઈનસ 2 તો a બરાબર જે છે કેટલા આવશે 3 તો અહીંયા આગળ જે છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આપેલ શ્રેણી જે છે એનું પ્રથમ પદ 3 હશે અને સામાન્ય તફાવત જે છે કેટલો હશે તો કે 1 હવે તમારે એમ કીધેલું છે કે આ જે છે એનું તમારે સમાંતર શ્રેણી તમારે શોધવાની છે એટલે લખવાની છે સમાંતર શ્રેણી તમારે લખવી હોય તો મેં તમને કીધું એમ તમારી પાસે બે વસ્તુ હોવી જોઈએ એક પ્રથમ પદ અને બીજો સામાન્ય તફાવત તો તમે આરામથી જે છે કોઈ પણ શ્રેણી જે છે તમે સમાંતર તમે લખી શકો છો અહીંયા આગળ લખી તેથી આપેલ સમાંતર શ્રેણી એનું વ્યાપક સ્વરૂપ જે છે કે આ મુજબ છે વ્યાપક સ્વરૂપ a a + d a + 2d a + 3d a + 4d આ રીતે જે છે વ્યાપક સ્વરૂપ છે તેમ છતાં જે છે તમે આ રીતે પણ લખી શકો શરૂઆત જે છે 3 થી થાય છે 1 1 નું જે છે તમારે શું કરતો જવાનું છે તો કે વધારો કરતો જવાનું છે 3 4 5 6 7 8 આ રીતે જે છે શ્રેણી બનશે એની પછીનો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આપણે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 6 એની રકમ જે છે કે કામ મુજબ છે ચકાસો કે 301 એ 5 11 17 23 સંખ્યાની યાદીનો કોઈ પદ છે કે નહીં આવી કે આપણે રકમ આપી છે ખાસ વિદ્યાર્થી મિત્રો રકમ જે છે એને તમારે બે વાર વાંચવાની રહેશે રકમની અંદર જો સમાંતર શ્રેણી એવો શબ્દ તમને આપી દીધો હોય તો તમારે આખું વિચિન તમે કહી શકો છો કે રકમની અંદર જે શ્રેણી આપી છે ઓલરેડી શું છે તો કે સમાંતર છે અહીંયા આગળ જે રકમ આપી છે એમાં કાંઈ એવો શબ્દ જે છે એનો ઉલ્લેખ કર્યો નથી કે આપેલ શ્રેણી જે છે સમાંતર શ્રેણી છે કે નહીં તો સૌપ્રથમ જે છે એ મારે ચકાસવું પડશે કે આપેલ શ્રેણી જે છે સમાંતર છે કે નહીં તો સમાંતર છે કે નહીં એ માટે મારે દરેકનો d ચેક કરવો પડશે જો એનો d જે છે હું ચેક કરું અને જો દરેકનો સરખો આવે તો હું કહી શકું કે આપેલ શ્રેણી જે છે શું છે તો કે સમાંતર શ્રેણી છે તો સમાંતર શ્રેણી હોય પછી આપણે વિચારીએ આપેલ શ્રેણી જે છે કોઈ 300 પદ 301 પદ હશે કે નહીં તો સૌપ્રથમ આપણે જોઈએ કે આપેલ શ્રેણીનો એનીમાં પ્રથમ તફાવત એટલે કે બીજા પદ માંથી તમે જો પ્રથમ પદ બાદ કરો એટલે કે a2 - a1 11 - 5 11 માઈનસ 5 કેટલા આવશે 6 પ્રથમ સામાન્ય તફાવત જે છે શું આવ્યો છે d બરાબર 6 તો બીજો તફાવત આપણે લઈએ તફાવત બરાબર a3 માઈનસ 8 ત્રીજા પદમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે બીજું પદ બાદ કરીએ એટલે કે 17 માઈનસ 11 17 માઈનસ 11 17 માંથી 11 જશે કેટલા આવશે તો કે પ્લસ 6 d બરાબર જે છે કેટલા આવશે 6 ત્યાર પછી આપણે ત્રીજો તફાવત લઈએ કે તફાવત બરાબર a4 માઈનસ a3 એટલે કે ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરું 23 માઈનસ 17 તો d બરાબર જે છે કેટલા આવશે 6 તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા આગળ જોઈ શકો છો દરેક પર d જે છે એક સરખો આવે છે સમાન છે તો હવે આપણે કહી શકીએ કે આપેલ શ્રેણી જે છે શું છે તો કે સમાંતર શ્રેણી છે તો આપણે લખીએ અહીંયા કે તેથી આપેલ શ્રેણીમાં a2 - a1 =
a3 - a2 = a4 - a3 होवाती अपिल श्रेणी समांतर श्रेणी अपिल श्रेणी जे छे शू छे तो के समांतर श्रेणी छे। હવે એટલે એટલી વસ્તુ આપણે જે છે આ માથા પર શું કરવા કરી તો કે રકમ ની અંદર એને શ્રેણી આપી દી પણ સમાંતર છે કે નહીં ચોપડ નથી એટલે આપણે જે છે આ બધી માથાકૂટ કરવી પડી કે પહેલા આપણે જે છે શ્રેણીને ચકાસી કે સમાંતર છે કે નહીં। હવે હમણાં જે આપણે ઉદાહરણ નંબર જે છે આની પહેલા 5 4 નંબરનું ઉદાહરણ જોયું કે આવા પ્રકારના જ્યારે ડાકલો આવે કે કોઈ શ્રેણીનો આટલા નું પદ હશે કે નહીં ત્યારે તમારે કે ધારણા મુજબ ડાકલો ગણવાનો કે ભાઈ આપેલ શ્રેણી જે છે એનું છેલ્લું પદ જે છે એ આ હશે એવી કે તમારે ધારણા કરો। તો સેમ વસ્તુ જે છે અહીંયા કરો કે ધારણા કરો કે અહીંયા આગળ કોઈ ધારણા કરો કે આપેલ શ્રેણી જે છે એનું છેલ્લું પદ જે એ 301 નું હશે એવી રીતે ધારણા લઈ અને આ ડાકલો ગણો છો તો અહીંયા આગળ લખું કે ધારો કે આપેલ સમાંતર શ્રેણીનું n નું પદ 301 છે। આવી કઈક મેં જે છે વિદ્યાર્થી મિત્રો ધારણા કરી લીધી આપેલ શ્રેણી જે છે એનું છેલ્લું પદ જે છે 301 છે એવી કઈક મેં ધારણા કરી હવે હું આપણે ડાકલો ગણું છું। હવે વિદ્યાર્થી મિત્રો ખાસ તમે અહીંયા પણ જોઈ શકો છો કે આપણો સામાન્ય તફાવત d જે છે એ ધન પૂર્ણાંક છે એટલે કે 6 જે છે એટલે કે પ્લસ અહીંયા આગળ જે છે એ કોઈ પોઈન્ટમાં આવતો નથી। તો અહીંયા આગળ જે છે આપણે જોઈએ કે tn બરાબર સૂત્ર આપણે આ મુજબ છે કે tn बराबर a वत्ता n माइनस 1 इनटू d tn કેતા છેલ્લો પદ જે છે એ શું છે તો કે 301 એ મુજબ હું દાખલો કરું છું 301। હવે a અને d તો a જે છે આપણે દરેક ની કાલ છે તો અહીંયા હું ચોકડ કરી નાખું કે પ્રથમ પદ જે છે a બરાબર કેટલું છે તો કે 5 અને સામાન્ય તફાવત d આપણે દરેક ની કાલ છે કેટલો છે તો કે 6 અહીંયા આગળ કિંમત મૂકીએ પ્રથમ પદ જે છે કેટલું છે તો કે 5 વત્તા n minus 1 d એટલે થશે તો કે 6 સાદરૂપ આપે 301 બરાબર 5 વત્તા 6n minus 6 6 જે છે એનો મેં અહીંયા આગળ શું કર્યું તો અંદર ગુણાકાર 301 બરાબર 5 અને 6 6 એ માઇનસ છે એટલે માઇનસ 1 301 પ્લસ 1 બરાબર 6 એ 302 બરાબર 6n n જે છે એ સૂત્રનો કર્તા બનાવો તો 302 અને એના છેદમાં 6 બરાબર આવશે n બંનેનું સાદુરૂપ આપો એટલે 301 302 151 ગુણ્યા શું થશે તો કે 2 અને 6 3 2 6 n 2 2 ઉડી જશે એટલે 151 ભાગ્યા 3 બરાબર જે છે શું આવશે તો કે n 151 ભાગ્યા 3 151 ભાગ્યા 3 તમે જે છે બંનેનો તમે ભાગાકાર કરશો તો 50.3 સમથિંગ આવશે તમારું બરાબર 151 ભાગ્યા 3 જે છે બંનેનો તમે ભાગાકાર કરશો એટલે 50.3 તમારે આવશે। હવે તમે ખાસ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો અહીંયા આગળ n જે છે શું છે તો કે કોઈ ધન પૂર્ણાંક સંખ્યા છે તો આપણો n જે છે એ કોઈ ધન પૂર્ણાંક સંખ્યા હોવો જોઈએ આવો કોઈ અપૂર્ણાંક ક્યારે આવવો જોઈએ નહીં। તો આપણે અહીંયા આગળ જે છે એ જોઈ શકીએ છીએ કે આપેલ શ્રેણી જે છે એનો ક્યારે 301 જે છે પદ આવશે નહીં તો અહીંયા આગળ આપણે લખી શકીએ કે અહીં n એ ધન પૂર્ણાંક સંખ્યા હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણીનું 301 એ પદ ન હોય શકે। અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો જો કદાચ n બરાબર જે છે એ 30 આવ્યું હોત તો હું કહી શકત કે n આ આપેલ શ્રેણી જે છે એ 30 નું પદ જે છે 301 હશે શું કરવા તો કે આપણને જે છે આ કોઈ પૂર્ણાંક મળ્યો છે n જે છે કોઈ પૂર્ણાંક સંખ્યા આપણે મળ્યો અહીંયા આગળ તમે જોઈ શકો છો n જે છે કે આપણને અપૂર્ણાંક આવ્યો છે 151 ભાગ્યા 3 તમે કરો તો પોઈન્ટ માં જવાબ આવે છે તો અહીંયા આગળ આપણે કહી શકીએ છીએ કે અહીં જે છે n આપણને શું છે તો કે કોઈ અપૂર્ણાંક મળ્યો છે ખરેખર જે છે n શું હોવો જોઈએ તો કે કોઈ ધન પૂર્ણાંક સંખ્યા હોવો જોઈએ। તો આવા પ્રકારના જ્યારે ડાકલા આવે ત્યારે ખાસ તમારે n કેવો આવે છે જો n તમને કોઈ પૂર્ણ સંખ્યા મળતી હોય એટલે કે પૂર્ણાંક મળતો હોય તો તમે કહી શકો છો કે આપેલ શ્રેણીનો આટલા નું પદ હશે પણ જો n જે છે તમારે ક્યારે પોઈન્ટ માં આવે તો તમારે તરત ના પડી જવું છે કે આપેલ શ્રેણી જે છે એનો કોઈ આ રીતના પદ આ શ્રેણીમાં છે નહીં એની પછીનું ઉદાહરણ જોઈએ આપણે ત્યાર પછીનું વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર જે છે 7 ખતમ એક આ મુજબ છે
બે અંકની કેટલી સંખ્યાઓ જે છે એ 3 વડે વિભાજ્ય હશે? બે અંકની જે છે એ કેટલી સંખ્યાઓ 3 વડે જે છે એ વિભાજ્ય હશે? આવી કઈ રકમ આપણને કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે દરેકને ખ્યાલ છે કે 3 વડે વિભાજ્ય જે છે એ સંખ્યા તમે જો તો 3 થી શરૂઆત થાય, 3 6 9 12 એ રીતના થશે. અહીંયા આગળ આપણે ચોખવટ કરી છે કે બે અંકની કેટલી સંખ્યાઓ બે અંકથી શરૂ થવી જોઈએ અને એ પછી શું તો કે 3 વડે વિભાજ્ય થવી જોઈએ. તો આપણે દરેકને ખ્યાલ છે કે બે અંકથી જે છે એ 3 વડે વિભાજ્ય થાય એની શરૂઆત જે છે 12 થી થાય છે. 12 થી લઈ અને છેક 100 એ તો પછી 3 અંકની સંખ્યા થઈ જાય. તો 100 પહેલા કેટલા આવે તો કે 99. 33 તેરી 99, તો આપણે દરેકને ખ્યાલ છે 99 જે છે એ પણ શું છે તો કે 3 વડે વિભાજ્ય છે. તો અહીંયા આગળ આપણે લખીએ કે બે અંકની 3 વડે વિભાજ્ય સંખ્યાઓ તો શરૂઆત જે છે ક્યાંથી થશે તો કે 12 થી થશે. કારણ કે 9 જે છે એ શું છે તો કે 3 6 9 આ બધી એક એક અંકની સંખ્યા છે. 9 પછી ડાયરેક્ટ જે છે તમારે ક્યાં આવી જશે તો કે 12. તો આ રીતે તમે લખી શકો 12 15 18 21 24 આ રીતના છે. તો છેલ્લો કોઈ પદ હશે 3 બે અંકથી છેલ્લા વડે તો કે છેલ્લો પદ જે છે તમારું શું હશે તો કે 99. કારણ કે 99 પછી જે 102 આવે છે એ પાછી 3 અંકની સંખ્યા થઈ જશે. 102 જે છે એ 3 વડે વિભાજ્ય છે વિદ્યાર્થી મિત્રો, પણ એ સંખ્યા જે છે શું છે તો કે 3 અંકની થઈ જશે. આપણને ખાલી એને બે અંકની સંખ્યાઓ જે છે કેટલી 3 વડે વિભાજ્ય છે આપણે ગણવાનું છે. એનો મતલબ એને 1 થી 12 થી લઈ 99 સુધીમાં કેટલી એવી સંખ્યા છે કે જેનો તમે ભાગાકાર અથવા તમે એને 3 વડે ભાગી શકો છો એવી એને આપણને સંખ્યાઓ પૂછી. અહીંયા આગળ જે છે આપણું છેલ્લું પદ જે છે કેટલું થશે તો કે 99. તો આ રીતે ક્યારેક આપણને આવી શાબ્દિક ભાષાની અંદર રકમ આપી હોય તો જાતે પણ આપણે શ્રેણી બનાવવાની થશે. અહીંયા આગળ પ્રશ્નની અંદર ઘણા બધા બે અંકની એટલી સંખ્યાઓ 4 વડે 5 વડે 6 વડે 7 વડે, તો તમારી રીતે તમે આ રીતના પ્રશ્ન તમારે જાતે બનાવો. જ્યારે આપો હશે તો તમારે શ્રેણી થઈ જશે, તમારે જાતે બનાવી પડશે. ત્યાર પછી જે છે જોઈએ કે 3 શ્રેણી તો આપણને રકમની અંદર આપણે બનાવી કે 12 15 18 21 ને 9. હવે તો કે આપણે એની અંદર n શોધવાનું છે કેટલી સંખ્યાઓ છે. તો સૌપ્રથમ આપણે સામાન્ય તફાવત અને n પ્રથમ પદ આપણે જોઈએ. આપે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a બરાબર કેટલા છે તો કે 12 અને સામાન્ય તફાવત b એટલે કે બીજા પદમાંથી પ્રથમ પદ તમે બાદ કરો 15 માઇનસ 12 કેટલા આવશે 3. અહીંયા આપણે જોઈ શકો છો પ્રથમ પદ જે છે એ તમારે 12 છે અને સામાન્ય તફાવત જે છે શું છે 3. ખાસ વિદ્યાર્થી મિત્રો, તમને દરેકને ખ્યાલ છે અત્યારે આપણે આ સૂત્ર આધારિત દાખલા ગણીએ છીએ. TN એનો મતલબ જે છે એનું ગુજરાતી કેવું થાય તો કે N ઉપર અથવા એની ઇંગ્લિશ ની અંદર લાસ્ટ પર, અને L ની સંજ્ઞા વડે પણ દર્શાવવામાં આવે છે. TN વડે અથવા AN વડે પણ દર્શાવી શકો છો. અહીંયા આગળ તમે જોઈ શકો છો શ્રેણીનું પ્રથમ પદ આપણી પાસે છે, છેલ્લું પદ પણ આપણી પાસે છે, અથવા આપણે કેવું હોય તો N મું પદ પણ આપણી પાસે છે. તો આપણે આ સૂત્ર પ્રમાણે આપણે આગળ વધીએ તો તેથી આપે એની પછી જે છે તમને કિંમત મૂકે સૂત્રની અંદર TN કેતા છેલ્લો પદ આપણને 99 કે રકમની અંદર આપી દીધું છે, A કેતા પ્રથમ પદ આપણને 12 વત્તા N કેતા આપણે સંખ્યા જે છે ગોતવાની છે, સામાન્ય તફાવત D રકમની અંદરથી આપણે ગોતવી કેટલો આવ્યો તો કે 3. શબ્દરૂપ આપી દીધું છે મિત્રો 99 બરાબર 12 વત્તા 3N માઇનસ 3. 99 બરાબર 12 માંથી જે છે વિદ્યાર્થી મિત્રો માઇનસ 3 એટલે કેટલા બચે તો કે પ્લસ 9 3. 9 જે છે એ બરાબર ને આ બાજુ ડાબી બાજુ લાવો એટલે 99 માઇનસ 9 બરાબર 3. 99 માઇનસ 9 એટલે કેટલા આવશે 90 બરાબર 3. 90 માઇનસ 3 90 ભાગ્યા 3 બરાબર n. અહીંયા આગળ જે છે કેટલા આવશે તો કે n બરાબર આવશે 30. તો વિદ્યાર્થી મિત્રો n બરાબર 30 એ એવું સૂત્ર છે કે 12 થી લઈ અને 99 સુધીની અંદર વચ્ચે
વચ્ચે 30 એવી સંખ્યા આવે છે કે જેને તમે 3 વડે ભાગાકાર કરી શકો છો તો અહીંયા આપણે લખી શકીએ કે તેથી આપેલ સમાંતર શ્રેણીમાં અથવા બે અંકની 30 સંખ્યાઓ કે જેને 3 વડે વિભાજ્ય 12 થી લઈને 99 સુધીની અંદર 30 સંખ્યાઓ જે છે કે જેને તમે 3 વડે ભાગાકાર કરી શકો છો ત્યાર હવે પછીના વિડિયો લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો બાકી રહેતા એટલે કે 8 9 અને 10 આ 3 એક્ઝામ્પલ બાકી છે ને એની પછી આપણે એક્સરસાઇઝ 5.2 બાકી છે એની આપણે ચર્ચા કરશું